हेलो डियर स्टूडेंट, हरिओम, हैप्पी न्यू ईयर बधाने है, बराबर। फर्स्ट सेम नो बता तमे वीडियो जो है आसे सेकंड सेमेस्टर में आपणे आ प्रथम वीडियो छे पार्ट 10 थी शुरुआत करीशु। धोरण आपणो 8 विषय विज्ञान पार्ट 10 तरुणावस्था तरफ। तो विद्यार्थी मित्रों, आपणे तरुणावस्था में तमे अत्यारे तरुण कहेवाय 8मा धोरणमां छो, एटले तो तमारामां जे फेरफार थता होय, तमारा लक्षण केवा होय छे, पछी आगळ मनुष्यमां प्रजनन काळ छे, संततिनुं लिंग निश्चयन छे, लिंगी अंतःस्राव छे, कीटको देहकामां जीवनचक्र पूर्ण करवा माटेना अंतःस्रावनो फाळो, आપણું સ્વાસ્થ્ય, એ બધી વસ્તુઓ વિશે આપણે આ પ્રકરણમાં શીખવાના છીએ। તો આપણે પ્રકરણની શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી। એ પહેલા હું તમને એક વાત કહી દઉં કે આપણે જે વિડીયો આ આવતા હોય છે એ વિડીયો તમારે રોજે રોજ જોવાના છે। એમાંથી યોગ્ય લાગે પોઈન્ટ વ્યાખ્યા તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે અને તૈયારી પણ કરવાની રહેશે, બરાબર। હવે આપણે જોઈએ પ્રસ્તાવનાથી। પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ। प्रस्तावना। अगाउना प्रकरण में तमे अभ्यास कर्यो कि प्राणी केवी रीते प्रजनन करे छे। मनुष्य तेमज घणा बधा अन्य प्राणीओ एक निश्चित आयुष्य सुधी पहोंच्या पछी ज प्रजनन करे छे। मनुष्य तेमज घणा बधा अन्य प्राणीओ एक निश्चित आयुष्य सुधी पहोंच्या पछी प्रजनन करे छे, याद राखजो। मनुष्य एक निश्चित आयुष्य पछी ज गैर प्रजनन करी शके छे। आ प्रकरण में तमे मानव शरीर में थता एवा परिवर्तनों नो अभ्यास करशो कि जेना पछी ते प्रजनन माटे सक्षम बने छे। प्रकरण 9 में तमे मनुष्यना प्रजनन अंगों विषे अभ्यास करी चुक्या छो। જુઓ, આપણા પ્રકરણ 9માં મનુષ્યના પ્રજનન અંગો વિશે ભણ્યા છે, એમાં બધી ગ્રંથિ પણ આવે। થાઇરોઇડ ગ્રંથિ છે, સ્વાદુપિંડ ગ્રંથિ છે, એડ્રિનલ શુક્રપિંડ ગ્રંથિ, અંડપિંડ ગ્રંથિ પણ આવે એમાં। આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવ વિશે ચર્ચા કરીશું જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે। તરુણાવસ્થા તેમજ યુવન આરંભ, બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો। મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા। પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે, તે હસવા લાગી। તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને એક વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી। તેમાંથી કેટલાક મિત્રો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા। તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે, જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે। હવે 10 ને 11 વર્ષમાં ઝડપ વૃદ્ધિમાં એકાએક શું આવી જાય? ઝડપ આવી જાય। તાજું જન્મેલું બાળક 2-3 વર્ષ, 5, 10, 14 અને 25 વર્ષ, તમે અહીંયા જોઈ શકો છો, એવી રીતે સ્ત્રીમાં પણ વૃદ્ધિમાં વધારો થાય, વૃદ્ધિ દેખાવા લાગે છે। શરીરમાં થનારા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે, તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો। બુજો પૂછે છે, શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે? પહેલી બોલી, જીવનનો આ અલગ જ પડાવ છે। હવે આપણા શરીરમાં જોવા મળતા જે ફેરફાર હોય છે કે વૃદ્ધિ હોય છે એ ક્યાં સુધી મર્યાદિત હોય છે, ક્યાં સુધી થતી હોય એ પણ આપણે જોવાનું છે। જેના તમે બાળક પણ નથી રહ્યા
અને પુખ્ત પણ નથી. પહેલી જિજ્ઞાસુ છે કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાને તન્નાવસ્થા કહેવાય છે. વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહેવાય છે. હવે તરુણાવસ્થા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તો જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહેવાય છે. ઊંચાઈમાં વધારો, પ્રસ્વેત તથા તેલી ગ્રંથિઓનો સ્ત્રાવ, ચહેરા પર ખીર થવા, અવાજમાં બદલાવ, પ્રજનન અંગોનો પૂર્ણતઃ વિકસિત થવા, ગૌણજાતીય લક્ષણોનો વિકાસ, આ બધા શું થાય છે? તો તરુણાવસ્થાના લક્ષણ છે. અને વ્યાખ્યા આપેલી છે, તમે ઉપર જોઈ શકો છો કે શું થાય. તો ધીરે ધીરે તમારા શરીરમાં ફેરફાર થાય અને પરિપક્વતા પ્રાપ્ત થાય, તેને કહેવાય તરુણાવસ્થા. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. તરુણાવસ્થાનો સમયગાળો શું ક્યાંનો છે? તો 11 વર્ષથી શરૂ કરી 18 થી 19 વર્ષની ઉંમર સુધી તરુણાવસ્થા રહે છે. આ અવધિ એટલે કે 13 થી 18 કે 19 વર્ષ સુધીની ઉંમર તરુણ કહેવાય છે. 13 થી 18 કે 19 વર્ષની સુધીની ઉંમર શું કહેવાય? તરુણ કહેવાય છે. તેથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે. આ બદલાવ યુવાના રંગનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. હવે યુવાના રંગ દરમિયાન સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તથા છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ, એનું મહત્વનું પરિવર્તન છે. તરુણમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યુવાનારંભ સમાપ્ત થઈ જાય છે. પહેરી અને બોજોને અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઉગવું કિશોરાવસ્થાના લક્ષણ છે. હવે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળા દાઢી મૂછનું ઉગવું એ શું છે? કિશોરાવસ્થાનું લક્ષણ છે. તે હવે યુવનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માંગે છે. યુવનારંભમાં થતા ફેરફાર. ઊંચાઈમાં વધારો. ઊંચાઈમાં એકાએક વધારો યુવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. હવે ઊંચાઈમાં એકાએક વધારો યુવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે. હવે યાદ રાખજો કે યુવાનારંભ સમયે શરીરના હાડકાઓના લંબાઈમાં વધારો થાય, વ્યક્તિને ઊંચા બનાવે છે. હાથ પગના હાડકાઓની લંબાઈમાં પણ શું થાય છે? વધારો થાય છે, જે વ્યક્તિને ઊંચો બનાવે છે. પ્રવૃત્તિ અહીં આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીની દર્શાવવામાં આવી છે. કોલમ 2 અને કોલમ 3માં વ્યક્તિની ઊંચાઈની ટકાવારીમાં દર્શાવવામાં આવી છે, જે કોઈ નિશ્ચિત ઉંમરે પહોંચવાથી પ્રાપ્ત થાય છે. ઉંમરની કોલમ 1માં દર્શાવવામાં આવી છે. ઉદાહરણ સ્વરૂપે 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે,
જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના 81% ઊંચાઈ પ્રાપ્ત કરી લેશે. આપેલા આંકડા માત્ર નમૂનારૂપ છે જે જૂની વ્યક્તિઓમાં જુદા પણ હોઈ શકે છે. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી કરવા માટે વર્તમાન ઊંચાઈની હાલની ઉંમરની પૂર્ણ ઊંચાઈની ટકાવારી વડે ભાગી તેની 100 વડે ગુણતા આપણને અંતિમ તબક્કાની પૂર્ણ ઊંચાઈ પ્રાપ્ત થશે. ઉદાહરણ તરીકે, એક છોકરો કે જેની ઉંમર 9 વર્ષ છે તથા ઊંચાઈ 120 સેન્ટીમીટર છે, વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ ઉપરના સમીકરણ પ્રમાણે 120 સેન્ટીમીટર ભાગ્યા 75 × 100 બરાબર 160 સેન્ટીમીટર ઊંચાઈ. તેથી તે છોકરાની વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર અંદાજિત ઊંચાઈ 160 સેન્ટીમીટર હશે. હવે છોકરાની વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર અંદાજિત ઊંચાઈ 160 સેન્ટીમીટર હશે. તમારા મિત્રો માટે કોષ્ટકનો ઉપયોગ કરો અને તેની પૂર્ણ ઊંચાઈનું અનુમાન લગાવો અને તપાસ કરો કે તમારા વર્ગમાં કોણ સૌથી વધુ ઊંચું અને કોણ સૌથી વામન એટલે કે નીચું છે. ચાલો હવે આ માહિતીનો ઉપયોગ કરીને એક પ્રવૃત્તિ દ્વારા આ લેખ બનાવીએ. પ્રવૃત્તિ: આગળની પ્રવૃત્તિમાં આપેલી માહિતીનો ઉપયોગ કરીને એક આલેખ બનાવો. ઉંમરને એક્સ અક્ષ પર તથા ઊંચાઈની વૃદ્ધિની ટકાવારીને વાય અક્ષ પર લો. જેમ કે એક્સ અક્ષ પર ઉંમર 8, 9, 10 વર્ષ વગેરે અને વાય અક્ષ પર કુલ ઊંચાઈની વૃદ્ધિની ટકાવારી જેમ કે 65, 70, 75 વગેરે. તમારી ઉંમરની આલેખ પર વિશિષ્ટ સ્વરૂપે નિર્દેશિત કરો. તમે ઊંચાઈની જે ટકાવારીને પ્રાપ્ત કરી ચૂક્યા છો તેની જાણકારી મેળવો. તમે અંતે જે ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો તેની ગણતરી કરો. તમે તમારા આલેખની સરખામણી નીચે આપેલા આલેખ સાથે કરો. આપેલી માહિતી પરથી આપણને આ પ્રકારનો રેખિત આલેખ મળશે. શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યુવાન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે. હવે આપ તમારી ઉંમરના 8મા ધોરણમાં ભણતા જે વિદ્યાર્થીઓ હોય એમની ઊંચાઈમાં કેવું હોય કે કેટલાક ઝડપથી વધી જાય, આવી રીતે ઊંચાઈ વધી જાય, અને કેટલાકની ઊંચાઈ કેવી હોય, સાવ પહેલા નીચી રહે અને પછી ધીમે ધીમે વધવા લાગે, અને ઘણાની ઊંચાઈ કે જલ્દી વધી જાય પછી અમુક પરંતુ શરીરની તુલનામાં તેનો ચહેરો નાનો દેખાય છે. પહેલી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક ક્યારેક તરુણના હાથ અથવા પગ શરીરની અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે. પરિણામે શરીર સુદૃઢ થઈ જાય છે. તમે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈ ને કોઈ સભ્યો સાથે લગભગ સમાન હોય છે. તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જન્મ પર આધાર રાખે છે, પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે. તે હાડકાઓ, સ્નાયુઓ,
તેના શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે. તમે તરુણની પોષણ આવશ્યકતાઓના વિષયમાં આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરશો. શારીરિક આકારમાં બદલાવ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. તેનું કારણ એ છે કે તેઓ યુવાન આરંભમાં પ્રવેશ કરી ચૂક્યા છે. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. અવાજમાં બદલાવ. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? યુવાન આરંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વર પેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમણી એટલે કે એડમ્સ એપલ કહે છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના બહારની તરફ ઉપસી આવે છે. તમે છોકરામાં જોઈએ છે સ્વરપેટી કેવી હોય, બહારની તરફ ઉપસી આવે, એના શું કહેવાય? કંઠમણી કહે છે. છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે મોટ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે. હવે તમે જાણો છો કે છોકરીઓનો અવાજ કેવો હોય? ઊંચો અને તીણો હોય. જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે, તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે. મૂંઝો કહે છે, મારા અનેક સહપાઠીઓનો અવાજ ઘોઘરો છે. હવે તે જાણી ચૂક્યો છે કે આવો અવાજ કેમ હોય છે. પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો. પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનું સ્ત્રાવ તરુણાવસ્થામાં વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોટીઓ અને ખીલ વગેરે થઈ જાય છે. હવે યાદ રાખજો, પ્રસ્વેદ અને તૈલીય ગ્રંથિઓનો વધારે પડતો ક્રિયાશીલતાને કારણે કેટલાક વ્યક્તિના ચહેરા પર ફોટીઓ અને ખીલ વગેરે થઈ જાય. તમે જોજો કે વ્યક્તિઓ એમના ચહેરા પર તરુણાવસ્થામાં બાળકોને એવું થતું હોય છે, ખીલ અને ફોટીઓ શેના કારણે? તો તૈલી ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિના કારણે. પ્રસ્વેદ ગ્રંથિઓ, તેલ ગ્રંથિઓ તથા લાળ ગ્રંથિઓ જેવી કેટલીક ગ્રંથિઓ પોતાનું સ્ત્રાવ વાહિનીઓ દ્વારા કરે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવોને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે, આથી તેને નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહે છે. પ્રજનન અંગોનો વિકાસ. અગાઉના પ્રકરણમાં દર્શાવવામાં આવેલા માનવ પ્રજનનાંગોના અભ્યાસ કરો. યૌવનારંભમાં નર પ્રજનનાંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશુ પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અન્નપિંડનું કદ વધે છે તથા અન્નકોષો પરિપક્વ થવા લાગે છે. અન્નપિંડમાંથી અન્નકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી. તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની
અવસ્થા છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થઈ રહ્યા છે. ગૌણ જાતીય લક્ષણો. શુક્રપિંડ એ નર પ્રજનન અંગ છે તેમજ અંડપિંડ એ માદા પ્રજનન અંગ છે. વિદ્યાર્થી મિત્રો, શુક્રપિંડ એ નર પ્રજનન અંગ છે અને અંડપિંડ છે એ માદા પ્રજનન અંગ છે. શુક્રપિંડ એ શુક્રકોષ ઉત્પન્ન કરે, અંડપિંડ એ શુક્રજન્યુઓ જે શુક્રકોષો અને અન્ય કોષોને ઉત્પન્ન કરે છે. યુવાના રંગમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂંચ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓની છાતી પર પણ વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જમણી ઉપરની તરફ અથવા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. બુજો અને પહેલી બંને જાણવા માગે છે કે યુવનારંભમાં થતા આ બદલાવની શરૂઆત કોણ કરે છે. તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યૌવનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા. છોકરીઓમાં યુવનારંભની સાથે અન્નપિંડ, માદા અંતઃસ્ત્રાવ અથવા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. આ અંતઃસ્ત્રાવના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે, જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. પ્રજનનિક કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ નલિકાવિહીન ગ્રંથિઓ છે. શુક્રપિંડ તેમજ અંડપિંડ જાતીય અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે છે. તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. ગૌણ જાતીય લક્ષણો માટે કયા અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન. યાદ રાખજો, જાતીય અંતઃસ્ત્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, જેનાથી એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષના પરિપક્વને નિયંત્રિત કરે છે. યૌવનારંભમાં શારીરિક પરિવર્તનનું અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રણ આ પ્રમાણે થાય છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગો જેવા કે નરમાં શુક્રપિંડને
टेस्टोस्टेरोन तथा मादामा अंडपिंडने इस्ट्रोजन उत्पन्न करवा माटे प्रेरित करे छे। તથા શરીરના વિભિન્ન ભાગો એ લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે। યુવન આરંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે। પહેલી અને બૂજો હવે સમજી ગયા છે કે યૌવનારંભ વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ છે કે જ્યારે વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે, પરંતુ તે જાણવા માંગે છે કે શું પ્રજનન અવધિ એક વાર શરૂ થઈ જાય પછી જીવન પર્યંત ચાલુ રહે છે કે અમુક સમયે તે પૂર્ણ પણ થાય છે। સ્ત્રીઓમાં પ્રજનન અવધિ અમુક સમયે પૂર્ણ પણ થાય છે, પુરુષોમાં પ્રજનન અવધિ જીવન પર્યંત ચાલુ રહે છે, એટલે કે પુરુષો જીવન પર્યંત સુધી શુક્રકોષો ઉત્પન્ન કરી શકે છે। મનુષ્યમાં વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આટલે સુધી માહિતી રાખીશું, બીજી માહિતી આગળના વિડીયોમાં જોઈશું। તો આ વિડીયોમાં તમે જે શીખ્યા એ નોટબુકમાં નોંધ કરજો અને તૈયારી કરતા રહેજો। થેન્ક યુ।